નમસ્કાર, બોલતું રખેવાડમાં આપનું સ્વાગત છે। રખેવાડ પ્લસ ની આ વિડિયો જોતા પહેલા અમારા ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન ને પ્રેસ કરી અમારી વિડિયો અપડેટ સૌથી પહેલા જુઓ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મજાદર હાઈવે ઉપર ટ્રક નીચે એક્ટિવા ઘૂસી જતા એકનું કરુણ મોત, એકને ગંભીર ઈજા। અમદાવાદમાં મજૂરી કરતા બંને યુવકો એક્ટિવા ઉપર વતન રાજસ્થાન જઈ રહ્યા હતા। દાનેરાના ફતેપુરા નજીક ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત, બે બાઇક વચ્ચે ટ્રક આવી જતા જીઈબી કર્મચારીનું મોત। દિશાના હત્યારા સીએ લલિત માળીને લાખણી સિવિલ કોર્ટમાં રજૂ કરાયો। પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા, કોર્ટે 6 દિવસના મંજૂર કર્યા। દાંતાથી હડાદ રોડ પર દલપુરા પાસે જીપ જાટ સાથે અથડાઈ। ઓવરલોડ ભરેલ જીપમાં 12 થી વધુ પેસેન્જરોને નાની મોટી ઈજા પહોંચી। થરાતાણા રોડ પર શાકભાજીના વેપારી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવાઈ। ડીસામાં ગાંધી ચોક થી રીસાલા બજારને જોડતો મુખ્ય માર્ગ પહોળો કરવાની વેપારીઓની માંગ। ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ। દાનેરામાં ભારત બંધના એલાનને પગલે ખેડૂત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ। ડીસાના જૂના બસ સ્ટેન્ડ પાસે પાણીની રેલમછેલ, કંટાળેલા લોકોએ હંગામો મચાવતા કોન્ટ્રાક્ટર સાથે ઘર્ષણ। પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય લઈ મકાન ના બનાવનાર 200 લાભાર્થીઓને પાલિકા દ્વારા નોટિસ અપાઈ। વાતમ જૂના ગામે જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા, પોલીસે વધુ તપાસ હાથ ધરી। છાપી પોલીસે મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલ્યો, આરોપીને છેક મુંબઈથી દબોચી લીધો। દાનેરાના વેપારીને સ્વિટ્ઝરલેન્ડની એન્ટિક પીસના વેચાણમાં રોકાણ કરવાનું કહીને 4 ભેજા બાજુએ રૂપિયા 1.48 કરોડ પડાવ્યા। રાજ્યની 6 મહાનગરપાલિકામાં ઓબીસી, એસસી અને એસટી કેટેગરીમાં જીતેલા ઉમેદવારને મેયર પદ મળવાની શક્યતા। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો, પોલીસે 25 થી વધુ ખેડૂતોની અટકાયત કરી। કોંગ્રેસમાં ટિકિટ નહીં મળતા અમદાવાદ જિલ્લાના NSUIના 700 થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા। ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર। 7મીએ ગાંધીનગર ખાતે ભાજપનું 66 સભ્યોનું પ્રતિનિધિ મંડળ 13 વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે, મેરિટ મુજબ પસંદગીને પ્રાથમિકતા। ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ તથા ફી બોર્ડની વેબસાઇટ પર 5મી માર્ચ 2021 સુધી ઓનલાઈન ભરી શકાશે। ખેડૂતોનો ચક્કાજામ, પંજાબથી હરિયાણા અને રાજસ્થાન સુધી હાઈવે પર ગાડીઓ રોકી, દિલ્હીમાં સાવચેતીના પગલા રૂપે 10 મેટ્રો સ્ટેશન બંધ કરાયા। દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 20 કરોડ ને પાર, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું માર્ચમાં 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવાશે। આર્ટિકલ 370 હટાવ્યાને 18 મહિના પછી કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સર્વિસ શરૂ, ઉમર અબ્દુલ્લાએ કહ્યું 4G મુબારક। આ હતા અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર સાથે ફરી મળીશું।